धोरण 12 साइंसनું परिणाम जाहिर थई चूक्यું છે। धोरण 12 ના વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત રાજ્યનું પરિણામ 65.58% આવ્યું છે। રાજકોટ જિલ્લાનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે। રાજકોટની SOS સ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે। શાળા ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તકે શાળાના ટ્રસ્ટી ભરતભાઈ પાનેલિયાએ જણાવ્યું કે શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઉત્તમ પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકની મહેનત રંગ લાવી છે। આજે ધોરણ 12 સાયન્સનું જે રિઝલ્ટ બોર્ડ અને ગુજકેટનું ડિક્લેર થયું, જેમાં બોર્ડનું રિઝલ્ટ 65% આસપાસ છે, જ્યારે SOS સ્કૂલનું રિઝલ્ટ 96 અપ છે। એટલે અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોની મહેનતથી તેમજ દરેકે દરેક વાલીઓના ખૂબ જ આત્મીયતા ભર્યા સંબંધને લીધે આ વિદ્યાર્થીઓ આટલું ઉત્તમ રિઝલ્ટ છે પ્રાપ્ત કરી શકેલ છે। ધોરણ 12 સાયન્સના SOS સ્કૂલના આજના રિઝલ્ટથી ટ્રસ્ટી તરીકે ખૂબ જ આનંદ થાય છે। એટલા માટે કે અમારા શિક્ષકોની મહેનત પણ કન્ટિન્યુઅસ સ્ટુડન્ટ ઉપર ટાર્ગેટ કરેલી હોય છે, એ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ ખૂબ જ દિલથી મહેનત કરતા હોય છે। એટલે વિદ્યાર્થી, વાલી અને શિક્ષક આ ત્રિવેણી સંગમથી જ કોઈ પણ બાળકનું રિઝલ્ટ છે એ આવતું હોય છે, અને એ સંગમ અમારી સંસ્થાની અંદર ખૂબ જ આત્મીયતા સભર હોવાથી અમારા દરેકે દરેક બાળકો પોતપોતાની કારકિર્દી માટે ઉત્તમ પરિણામ છે પ્રાપ્ત કરી શકે છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે। ગુજરાતનું રિઝલ્ટ 65% જેટલું આવ્યું છે, ત્યારે રાજકોટનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રિઝલ્ટ કહી શકાય એવું આવ્યું છે, અને ખાસ રાજકોટની SOS સ્કૂલના જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે એ ખૂબ જ સારા એવા ઉત્તમ રિઝલ્ટથી તેઓ ઉત્તીર્ણ થયા છે। મારી સાથે અત્યારે SOSના વિદ્યાર્થીઓ જોડાયા છે કે જેમણે ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે। શું નામ છે આપનું? મારું નામ બકુદરા જીગર છે। કેટલા પીઆર કેટલા આવ્યા છે આપને વિજ્ઞાન પ્રવાહમાં? વિજ્ઞાન પ્રવાહમાં 99.59 પીઆર આવ્યા છે। શિક્ષકોની કેવી મહેનત રહી, તૈયારી કેવી હતી આપની? શિક્ષકોની તેમાં પૂરેપૂરી મહેનત હતી અને અમે પણ ખૂબ મહેનત કરી ત્યારે જ આ રિઝલ્ટ આવ્યું છે। સંતોષ કેવો છે આજે આ રિઝલ્ટથી? રિઝલ્ટથી પૂરેપૂરો સંતોષ છે। અચ્છા, કહેવાય ને એક તૈયારી વખતેનો કોન્ફિડન્સ લેવલ લો થતો ત્યારે શું કરતા, શિક્ષકોએ કેવી આપની પાછળ મહેનત કરી? કોન્ફિડન્સ લેવલ જ્યારે લો હોય ત્યારે અમે શિક્ષકોનું માર્ગદર્શન લેતા, ત્યારે તેમને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું હતા અને તેથી જ અમારો કોન્ફિડન્સ વધી શકતો હતો। તારું શું નામ છે ભાઈ? મારું નામ વાઘેલા નૈનિલ છે। કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે આપને? મારે 99.07 પીઆર આવેલા છે। કયા વિષયમાં કહી શકાય કે હજી તો એ ખ્યાલ હોય કે ન હોય, કયા વિષયમાં તને એવું લાગે કે તે શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું તું, સારા પરિણામ આવ્યું? મારું તો બાયોલોજીમાં જ પ્રદર્શન આપ્યું તું, એમાં જ વધારે આવ્યા। ઓકે, આ રિઝલ્ટથી સંતોષ કેવો છે? મને પૂરેપૂરો સંતોષ છે મારા રિઝલ્ટથી। કેવીક મહેનત હતી, તૈયારીઓ કેવી હતી? મહેનત તો સૌ બહુ સારી કરી હતી અને ટીચરોના માર્ગદર્શનથી પણ સારું રહ્યું હતું। જે ચોક્કસ અન્ય એક વિદ્યાર્થી છે એમની સાથે વાત કરીશું। શું નામ છે તારું? દેથરિયા, યસ મારું નામ છે। શું કરે છે તમારા વાલી? મારા વાલી ઇલેક્ટ્રોનિક્સની શોરૂમ છે। કઈ રીતની તૈયારીઓ હતી પહેલાં તો? પહેલાં તો સ્કૂલ હજી કરાવે એ, અને પછી અમે અમારી રીતે થોડીક મહેનત કરી અને સાહેબે પૂરું માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે કર્યું। કેટલા પીઆર આવ્યા છે, પર્સન્ટેજ કેટલા? 99.36 પીઆર આવ્યા છે। તૈયારીઓ સમયે કોન્ફિડન્સ લેવલ જ્યારે લો રહે તો શું કેવું છે એના ઉપર? કેવી શિક્ષકોએ તમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે? કોન્ફિડન્સ લેવલ લો રહે ત્યારે હું તો પહેલાં એક બાર અમારી અહીંયા ખંભાળા પ્રાંતમાં નેચરલ બહુ સારું છે ઝાડવાની, અહીંયા એક ચક્કરમાં જાવ તો પછી સાહેબને સલાહ લેતો હું શું કરું, સાહેબ પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં SOS સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્તમ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે। 99 પીઆરથી ઉપર તેઓ ઉત્તીર્ણ થયા છે। કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલ સિજાલા, અબ તક ચેનલ, રાજકોટ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।